સુરત શહેરમાં રોગચાળામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને શહેરમાં ઝાડા ઉલટીના કેસોને કારણે છેલ્લા 6 દિવસમાં 8 બાળકોના મોત થયા છે ત્યારે હાલ પણ સિવિલ હોસ્પિટલનો બાળકોનો વોર્ડ હાઉસફુલ જોવા મળી રહ્યો છે ચોમાસાની સીઝન શરૂ થઈ છે ત્યારે વરસાદને કારણે સુરત શહેરમાં રોગચાળામાં પણ વધારો થયો છે ખાસ કરીને શહેરમાં ઝાડા ઉલટીના કેસમાં મોટો વધારો થયો છે જેમાં બાળકો વધુ ઝપેટમાં આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં આવેલો બાળકોનો વોર્ડ હાલ હાઉસફુલ જોવા મળી રહ્યો છે પાંડેસરા ડિંડોલી આબવા ઉધનામાં ઝાડા ઉલટી અને સામાન્ય બીમારી બાદ છેલ્લા 6 દિવસમાં 8 જેટલા બાળકોના મોત થયા છે સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમ મોકલી હતી 6 ટીમના 24 મેમ્બર દ્વારા સર્વે કરી 20 જેટલા સેમ્પલ લીધા હતા 2 બાળકોમાં ડાયરિયા વોમિટિંગની હિસ્ટ્રી હતી અન્ય 5-6 કેસ મળી આવતા તેમને સારવાર માટે દાખલ કરાવ્યા છે નવી સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે કહ્યું કે ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારે વરસાદને કારણે શહેરમાં રોગચાળામાં વધારો થયો છે નવી સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે વાયરલ કેસમાં વધારો છે આ સાથે તાવ શરદી ખાંસી ગેસ્ટ્રોના કેસમાં વધારો થયો છે જૂન મહિનામાં વાયરલના 55 કેસ આવ્યા હતા ઝાડા ઉલટીના 66 કેસ સામે આવ્યા હતા અને મલેરિયાના 107 કેસ નોંધાયા છે કોલેરાના જૂનમાં 1 પણ કેસ હતા નહીં જ્યારે જુલાઈમાં 1 કેસ સામે આવ્યો છે ઝાડા ઉલટીના 2 મહિનામાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 145 કેસ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત